પહેલા કોરોના મહામારી અને હવે મોંઘવારી, આને લીધે લોકોના દિવાળીના બજેટ ખોરવાઈ ગયા છે. બંકિમ અને કાજલ શાહ અમદાવાદમાં રહે છે, ટિફિન અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બે બાળકો સાથે ચાર જણાના પરિવારમાં તેમણે દિવાળી નિમિત્તે ખર્ચ પર કાપ મૂકવો પડ્યો છે. દિવાળી ઉપર આપણે જનરલી દરેક લોકોને એવું હોય કે નવા કપડાઓ આપણે લાવીશું, ફટાકડા લાવવાના, તો એની અંદર એ ગણતરી એવી કરીએ કે છોકરાઓ માટે લઈ આવીશું અને આપણા માટે એક વખત ઠીક છે ચાલે પહેરશું, જૂના હશે તો એમાં બહુ ફરક પડતો નથી. મોંઘવારી એ હદ સુધી પહોંચી ગઈ છે કે એ 600 રૂપિયાનો બાટલો બસ બે જ વર્ષમાં, 1.5 થી 2 વર્ષમાં જ એ અત્યારે 900 રૂપિયાનો થઈ ગયો છે. કે જેટલી પણ જરૂરિયાતની વસ્તુઓ છે અમારા વ્યવસાયને લગતી, એ બધી અમે નજીકમાંથી લઈ લેતા હતા, પણ હવે અમારે મોંઘવારી વધી ગઈ છે એટલે અમે એ બધી વસ્તુ અમારે સ્ટોક પણ રાખવો પડે, એટલે અમે હવે એ બધું હોલસેલ માર્કેટમાંથી લેવા માંડ્યા છીએ. જેમ કે શાકભાજી છે તો એ પણ હોલસેલથી, તો થોડો ઘણો ફેર ત્યાં અમને પડે છે. પણ આ દિવાળીએ અમે લોકો એવું વિચારતા હતા કે ફરવા જઈએ, પણ સામે એટલું બધી અત્યારે મોંઘવારી છે એના લીધે એ વસ્તુ અમારે કટઆઉટ કરવી પડે. અમે અત્યારે અમદાવાદની બજારમાં છીએ. મોંઘવારી ચારે તરફથી લોકોને ભીંસમાં લઈ રહી છે, ત્યારે વેપારીઓ અને લોકો પાસેથી જાણીએ કે તેમનું શું કહેવું છે. ત્યારે મોંઘવારી એટલી અતિશય વધી ગઈ છે, લોકો ભીડ દેખાઈ રહી છે, લોકોના પૈસામાં ખીચામાંથી પૈસા નીકળતા નથી કે કાલે શું થશે. ત્યારે સરકારને એ જોવું પડે કે મોંઘવારી આટલી બધી વધી રહી છે કે ભાઈ આ મોદી મોદી મોદી, પણ આ મોદીએ તો લોકોને રસ્તા પર લાવીને મૂકી દીધા છે. દિવાળીની અંદર જેવી રીતે કે વધારાની વસ્તુ કોઈ લેતા હતા, ઘર સુશોભન માટે વધારાના કપડાં એક બે લેતા હતા, એની જગ્યાએ એક જોડી કરી કાઢ્યા. સુશોભનમાં વધારે પડતું ખરીદી કરતા હતા, એના કરતાં ઓછું કરી કાઢ્યું. જેમ બને એમ મિનિમમ વસ્તુથી ચલાવવાનું યોગ્ય લાગે છે અત્યારે આ સમય, કારણ કે મોંઘવારીનો માર એટલો છે કે પગાર વધે નહીં, પૈસા વધારે આવે નહીં અને વસ્તુના ભાવ વધતા જાય. માણસને ખાવું શું અને પહેરવું શું એ પ્રશ્ન થઈ ગયો છે. કે મોંઘવારીના હિસાબથી પબ્લિક પૈસા કાઢી નહીં શકતા, એટલે જે 50માં વસ્તુ મળતી હતી એના 100 થઈ ગયા હશે, એટલે પબ્લિકને મોંઘું પડે છે, એના હિસાબથી ખરીદી વધારે કરી શકતા નથી. તો અમારે શું કરવાનું, તો મોંઘવારી ઓછી કરો તો પબ્લિક બી ખરીદી કરે. અમારા મોદી સાહેબને એમ કહેવું છે કે ભાવનો થોડો ઘટાડો કરાવો.